એ વિચારીને જ અમારું મન વ્યથિત થઈ જાય છે કે એ કોમલ ચરણારવિંદમાં આપને કેટલો શ્રમ પડતો હશે. પ્રભુ આપ અમારાથી છુપાઈને આ દૂર દૂર જઈ રહ્યા છો. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો. ગૌચારણ કરીને જ્યારે આપ પાછા બ્રજમાં પધારો છો એ સમયે આ જે પલક અમારી બંધ થાય છે એટલા વારનો પણ જે અંતરાય આવે છે આપના દર્શનમાં એ અંતરાય પણ અમે સહન નથી કરી શકતા. વિચાર આવે છે જડો ઉદીક્ષિતામ, અરે આ બ્રહ્માજી દેવતાઓને પલક નથી બનાવી તો આ અમાન્ય પાપણો શું કામ આપી છે કે આ ભગવત દર્શનમાં અંતરાય નાખે છે. એક પલકાંતર વિરહ પણ અમારાથી સહન નથી થતો. ને પ્રભુ આપ અમને વનમાં એકલા મૂકીને, સ્ત્રીઓને એકલા મૂકીને આવી રીતે જવું, અરે ઓ કપટી જરા તો વિચાર કર. હવે અમારી અંદર પ્રાણ બચ્યા છે તો એનું એકમાત્ર કારણ કેવળ પ્રભુ આપની કથા, આપની લીલાઓનું ચિંતન, એટલે જ શરીરમાં પ્રાણ અટક્યા છે. આપના કરતા તો પ્રભુ આપની કથા સારી છે. અમે કહીએ ત્યારે એ કથા આવી તો જાય, આપને આટલા બધા બોલાવીએ તો આપ આવતા નથી. અમે કહીએ 3 વાગે કથા ચાલુ તો 3 વાગે ચાલુ, 7 વાગે સુધી કથા ચાલવી જોઈએ, આજે નહીં, આજે 7:30 વગાડવા છે. હવે તો 2 દિવસ રહી ગયા, હવે ક્યાં, હવે ભાઈ હવે આજનો ને કાલનો દિવસ નહીં, આજે 7:30 સુધી 8 વગાડવા છે. અમે કહીએ એમ કથા ચાલે તો ખરી, કથા સાપેક્ષ છે, તમે તો નિરપેક્ષ છો. તમને અમે આટલું બોલાવીએ તમે અમારું સાંભળતા નથી. આ પ્રાણ ટક્યા છે ને એનું એકમાત્ર કારણ આપની કથા. ભગવાન કહે કે અરે જો મારા કરતા મારી કથા સારી છે તો પછી કથાનો જ આશ્રય કરો ને, મને શું કામ બોલાવો છો. પ્રભુ સાંભળો, શું કારણ છે આપને પુકારવાનું? કારણ કે જે જીવ આપની કથાનું શ્રવણ કરે છે એના હૃદયમાં નિર્મલ પ્રેમ ભક્તિનો ઉદય થાય છે, બધા પાપ નષ્ટ થઈ જાય છે. અને જ્યારે નિર્મલ પ્રેમ, નિષ્કામ પ્રેમની જાગૃતિ જ્યારે ભક્તના હૃદયમાં થાય છે ત્યારે કથા સંતોષ નથી આપતી, ત્યારે તો એ જીવ આપના દર્શન માટે લાલાયિત બને છે. એટલે આ કથાને સાંભળીને અમને આપમાં પ્રેમ થયો, અને ધન્ય છે જે આપની આ કથાનું દાન કરવા વાળા. સંસારમાં, જગતમાં એનાથી મોટો બીજો કોઈ દાની નથી કે જે આપની કથાનું દાન આપે છે. ભૂરિદા જના, હે પ્રભુ, અમે પોતાનું ઘર, પરિવાર, પતિ, પુત્ર, સાંસારિક આસક્તિઓને છોડીને ક્યાંક અમારી અંદર લૌકિક આસક્તિ હોત, આપ દર્શનના આપત આપ છુપાઈ જાઓ એ ખ્યાલ આવે, સમજાય. લેકિન સબ કુછ ત્યાગ કર, છોડકર હમ આપકી શરણ મેં આઈ હૈ, ક્યોંકિ આપકે શ્રી ચરણો મેં હમ પ્રેમ કરતી હૈ. હે પ્રભુ, હમારા સ્વીકાર કરો, હમારા ત્યાગ ન કરો. યતે સુજાત ચરણામ્બુરહમ સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવી મટસિ તદ્વ્યથતે ન કિંસ્વી કૃપાનિભિર્ભ્રમતિભિર્વૈવદા. બધી જગ્યાએ ઠાકોરજીને પુકાર્યું, લતા પતાઓને પૂછ્યું, ઠાકોરજી પ્રગટ ન થયા, દર્શન ન આપ્યા. બધી ગોપીઓ હવે ફરવાનું બંધ કરીને સીધી યમુનાજીના તટ પર આવી ગઈ. કારણ કે યમુનાજીના સન્મુખ તો ઠાકોરજીએ વચન આપ્યું હતું ને, એટલે હવે યમુનાજીના તટ પર આવીને રુરુદઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહા. યમુનાજીના તટ પર આવીને જોર જોશથી સુસ્વર એ ગોપીઓ ભગવદ વિરહમાં રડવા લાગી કે પ્રભુ હવે આપના દર્શન વગર રહેવાતું નથી. શ્રી ગોવર્ધન વાસી સાવરેલા તુમ બિન રહ્યો ના જા,
ब्रजराज लड़े ते लाड़ी ले लाल तुम बिन प्रयोग जाए बंक चीते शब्दों में अत्यंत विराह अवस्था विरह भाव। चित्रपुत दास जी आ पदमा प्रकट करी रहा है। कि जैसे चकोर पूर्णमासी के चंद्रमा को एक चित देख तो रहे, वैसे ही आपके दिव्य स्वरूप को अमृतमयी पान करवे को मेरो मन आसक्त हो रहे है। प्रभु जल्दी दर्शन दें। जैसे सूर्य की किरणों से कमल की कलियां बढ़वे लग जाए हैं, ऐसे ही मेरी व्याकुलता आपके प्रति विशेष प्रेम को बढ़ा रही है। जितने प्रभु आप विलंब कर रहे हो, इतनी मेरी आरती बढ़ती जा रही है। जा प्रकार से युवती जन अपने विशाल नेत्रन सु साधारण जन को साधारण जन मन को फसा देवे हैं, मन को व्यथित करे हैं, प्रभु वैसे ही आपकी डगमगल चाल देखकर मेरो मन बंद गयो है।
और यह चाल पर करोड़ों मनमत में न्योछावर कर रहा हूं। हे प्रभु, बस अब तो यही रट लगी है। यह रट लागी लाड़ी ले ला, जैसे चातक मोह प्रेम निरख बरखा करो लाल नवघन नंद किशोर। श्री गोवर्धन वासी सावरे तुम बिन रहो ना जा। महाप्रभु जी सुबोधनी में आज्ञा करे छे, नहीं साधन संपत्या हरि तुष्यति कश्यचित भक्तानाम दिनमेवकम हरि तोषण साधनम। अने ज्यां ए गोपीजनों ना अंदर दैन्यता जोई, निस्साधनता जोई, न हवे ए निस्साधनता ए दिनता ने जोई ने कारण के विरहाग्नि थी एमनु अंतकरण शुद्ध विशुद्ध थई गयो। જે મેં સેવાથી તન શુદ્ધ થાય છે, મેં વિપ્રયોગથી અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને જ્યાં હવે અંતઃકરણ શુદ્ધ થયું, પ્રભુના લાયક થયું, શુકદેવજી કહેતે હૈ રાજન, મંદ મંદ મુસ્કુરાતે હુએ, સુંદર પિતાંબર ધારણ કરતે હુએ, સુંદર શિંગારો સે યુક્ત તાસા મહાવીર મુછોરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર તરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ। કામદેવ ને પણ મોહિત કરી દે એવા મન્મથ સ્વરૂપ એ ગોપીઓના મંડળમાં પ્રગટ થઈ ગયા, મંદ મંદ મુસ્કુરાને લાગે, અને જ્યાં ઠાકોરજી પ્રગટ થયા બધી ગોપીઓએ ઠાકોરજીને ઘેરી લીધા। કોઈ ચરણ સેવા કરવા લાગી, કોઈ હસ્ત સેવા કરવા લાગી કે હવે પાછા છોડીને ન વયા। પ્રભુને પ્રશ્ન કર્યો ને પ્રભુ કહે છે કે હું તો અંતર ધ્યાન પણ એટલા માટે થયો હતો કે તમારું ચિત્ત નિરંતર મારામાં લાગ્યું રહે, અને હવે ગોપીઓ તમારું ચિત્ત શુદ્ધ થયું છે, તમારી અંદર દૈન્ય ભાવ આવ્યો છે, અને હવે એ ગોપીજનો સાથે ઠાકોરજીએ દિવ્ય મંડળ રચના કરી, બે બે ગોપીની વચ્ચે એક એક કાન, અને અલૌકિક દિવ્ય સ્વરૂપ અનંત સ્વરૂપ ધારણ કરીને એ ગોપીઓના મધ્યમાં મંડળ રચના કરીને ઠાકોરજીએ મહારાસનો પ્રારંભ કર્યો। सुखदेव जी कहते हैं राजन, ये अनंत जन्मों से पिछले हुए जीवात्माओं का परमात्मा के साथ मिलन है, वही रास लीला है, आइए कुछ देर महारास का आनंद लें। श्री वृंदावन बिहारी लाल की जय। शरद पुनम શરદ પૂનમની રાતડી ને કાઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવે લે આશા ભરા। શરદ પૂનમની રાતડી ને કાઈ ચંદ્ર આશા ભરા, અમે આવ્યા અમે આવ્યા, આશા ભરા રે અમે આવ્યા, મારે વાળા રાસ રે આવે લે આશા ભરા। ચોકમાં
વર લાલ રે આવે લયા સાભરા હો ગોકુળ મથુરા જેવું વાતાવરણ જ્યારે નિર્માણ થયું હોય અને આપણે આંગળે સંતો મહંતો પધાર્યા હોય એનું અટકેલું સ્વાગત ન કરીએ તો બિપિનભાઈ વિછી પરિવારની એક લાગણી છે અને આચાર્યશ્રીઓની પૂર્વ સંમતિ છે. એમના આશીર્વચનથી હું નકલંક મંદિર બગથરા દામજી ભગતને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. શ્રી નકલંક મંદિર બગથરાના મહંત દામજી ભગત, ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મોરબીથી પધારેલા નીલકંઠદાસજી સ્વામી, ત્યારબાદ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય હરિકેશવ સ્વામી, પરમ પૂજ્ય પ્રિયવદન સ્વામી, આ તમામ મહંતો મંચ પર આવશે. એમની સાથે જ મેહુલભાઈ તન્ના, સાંગી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ડિવિઝનલ ઓફિસર શ્રી મેહુલભાઈ તન્ના અને દિવ્યરાજસિંહ જાડેજા, સાંગી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટિંગ ઓફિસર, આ તમામ જે નામ બોલ્યો તે મંચ પર પધારશે. પુરાની વાતે મહી વેચવાની સદી નટવતે નંદ કિશોર માગે છે દાનજે.
સુંદર વરસામ